ઘણા જૂના સમયથી હિન્દુ ધર્મશાસ્ત્રો અને નીતિ ગ્રંથોમાં જુદા જુદા વર્ગના માણસો માટે જુદા જુદા નિયમો ઘડવામાં આવ્યા છે. બ્રહ્મચારી, ગૃહસ્થી અને સંન્યાસીના દરેકના અલગ નિયમો બનાવેલા છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિને પોતાના વિશેષ કર્તવ્ય બજાવવાના હોય છે. ઉપરાંત સમગ્ર માનવ જીવનને લગતા સર્વસામાન્ય કર્તવ્યો પણ હોય છે. હિન્દુ પોતાનું જીવન બ્રહ્મચારી તરીકે શરૂ કરે છે, પછી એ લગ્ન કરી ગૃહસ્થ જીવન ગાળે છે. પાકટ વયે પહોંચતા એ ગૃહસ્થી છતાં નિવૃત્તિ લે છે અને છેવટે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બને છે. જીવનની આ દરેક ભૂમિકાના વિશેષ કર્તવ્યો હોય છે. આમાંથી એક પણ ભૂમિકા બીજાથી આંતરિક રીતે ચડિયાતી નથી. ધાર્મિક કાર્યને જીવન અર્પણ કરેલા બ્રહ્મચારી જેવું જ ગૃહસ્થનું જીવન ઉચ્ચ મનાય છે. સિંહાસને બેઠેલા રાજા જેટલું જ પ્રતિષ્ઠિત જીવન શેરી વાળતા ભંગીનું છે. રાજાને સિંહાસન પરથી ઉઠાડી મૂકો, એને ભંગીનું કામ સોંપો અને પછી જુઓ કે રાજા કેવો સફળ થાય છે. ભંગી પાસેથી એનું કામ લઈ લો, એને સિંહાસન ઉપર બેસાડો ને પછી જુઓ કે ભંગી કેવો સફળ થાય છે. સંસારમાં રહેનાર કરતા સંસારની બહારના માણસનું જીવન ઊંચું છે એમ કહેવું એ બરાબર નથી. સંસારમાં રહેવું અને ઈશ્વરની ઉપાસના કરવી એ કામ સંસાર છોડીને મુક્તને સરળ જીવન ગાળવા કરતાં વધારે અઘરું છે. ભારતની ચાર આશ્રમની આ ભૂમિકાઓ પાછળના સમયમાં બે ભૂમિકામાં સમાઈ ગઈ છે. એક ગૃહસ્થ જીવનની અને બીજી સંન્યાસી જીવનની. ગૃહસ્થાશ્રમે લગ્ન કરે છે અને નાગરિક તરીકેના પોતાના કર્તવ્યો બજાવે છે. સંન્યાસીનું કર્તવ્ય પોતાની સર્વશક્તિનો વિનિયોગ, ધર્મનો ઉપદેશ અને ઈશ્વરની ઉપાસના કરવામાં સમાયું છે. મહાનિર્વાણ તંત્રમાંથી થોડાક ફકરાઓ હું તમારી સમક્ષ વાંચીશ. મહાનિર્વાણ તંત્રમાં આ વિષયની ચર્ચા કરેલી છે. આ ફકરાઓ પરથી તમને જણાશે કે માણસે ગૃહસ્થ તરીકે રહેવું અને પોતાના કર્તવ્યો કરવા એ કેટલું મુશ્કેલ કામ છે.